एक लंब चौरस छे एमां बे त्रिकोण बतावेला छे वादळी रंगनो त्रिकोण अने लाल रंगनो त्रिकोण तो आपणे वादळी रंगना त्रिकोणनो क्षेत्रफळ शोधीशुं तो आजे आपणे लाल रंगना त्रिकोणनो क्षेत्रफळ शोधवानुं छे बराबर तो जो तमने स्क्रीन उपर एक आकृति देखाशे बराबर ए आकृति लंब चौरस छे અને એનું ક્ષેત્રફળ છે 20 ચોરસ સેમી કેટલું છે 20 ચોરસ સેમી હવે લંબચોરસની અંદર બે અલગ પ્રકારના કલર પડ્યા છે ઓરેન્જ કલર અને ગ્રીન કલર તો તમે ઓરેન્જ કલર જુઓ ઓરેન્જ કલરની અંદર કુલ કેટલા ખાના છે તો કુલ 12 ખાના છે એટલે કે ઓરેન્જ કલરનું જે લંબચોરસ છે એનું ક્ષેત્રફળ છે 12 ચોરસ સેમી હવે જો બાજુમાં છે પોપટી કલર એ પોપટી કલરના લંબચોરસમાં 8 ખાના છે એટલે કે પોપટી કલરના લંબચોરસનું ક્ષેત્રફળ છે 8 ચોરસ સેમી બરાબર હવે એમાં એક લાલ કલરનો ત્રિકોણ દોરો છે જે ઓરેન્જ લંબચોરસ છે એનો અડધો ભાગ પણ રોકે છે અને જે પોપટી લંબચોરસ છે એનો અડધો ભાગ પણ આ લાલ ત્રિકોણ રોકે છે તો આપણે આ લાલ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું છે એ સમજવાનું છે તો ચલો હવે આપણે દાખલો કરીએ બીજા અડધા ત્રિકોણનું ક્ષેત્રફળ 4 તો 6 ને 4 કેટલા થશે
तो हमें आ बे नो कर देवानो सरवाळो 6 ने 4 કેટલા થશે 10 ચોરસ સેમી એટલે કે લાલ રંગના ત્રિકોણનું ક્ષેત્રફળ આવશે 10 ચોરસ સેમી તો બાળ મિત્રો સ્ક્રીન ઉપર મેં તમને જે આકૃતિ બતાવી હતી એ આકૃતિ તમારે નોટમાં દોરવાની છે અને પછી આ પહેલા આ પ્રશ્ન આપવાનો છે બોર્ડ ઉપર કે લાલ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું છે સમજાવો બરોબર આ પ્રશ્ન લખ્યા પછી તમારે આકૃતિ દોરવાની છે આકૃતિ દોર્યા પછી તમારે આ રીતે સમજાવવાનું છે કે એનું ક્ષેત્રફળ 10 ચોરસ સેમી કેવી રીતે થયું બરોબર તો હવે બાળ મિત્રો તમને સ્ક્રીન ઉપર એક બીજું ચિત્ર દેખાશે ચલો બધાને સ્ક્રીન ઉપર એક બીજું ચિત્ર દેખાયું જો એમાં ચિત્રની અંદર જ પ્રશ્ન આપેલો છે કે સુરુચિએ એક આકારની બે બાજુઓ દોરી તેણે આસિફને વધુ બે બાજુઓ દોરીને આકાર પૂર્ણ કરવા કહ્યું જેથી તેનું ક્ષેત્રફળ 10 ચોરસ સેમી થાય જો બે ચિત્ર આપેલો છે પહેલું ચિત્ર જુઓ એમાં બે જ બાજુઓ દોરેલી છે હવે આસિફની બીજી બે બાજુઓ એવી રીતે દોરવાની છે કે જે પણ કોઈ આકાર બનાવે એનું ક્ષેત્રફળ 10 ચોરસ સેમી થાય તો જો બાજુમાં આસિફે એક આકાર બનાવ્યો છે હવે આપણે એનું ક્ષેત્રફળ જોઈએ કે 10 ચોરસ સેમી કેવી રીતે થાય તો જો એમાં પૂરા ખાના કેટલા છે તમે જુઓ બરાબર મેં આકૃતિ દોરી છે એમાં પૂરા ખાના કેટલા છે તો જો મેં ગ્રીન પેનથી બતાવ્યા છે એ પૂરા ખાના છે 1 2 3 4 5 એટલે કે આખા ચોરસ કેટલા છે 5 છે બરોબર અને હવે જુઓ મેં અડધા કરતાં વધારે મોટા હોય એમાં ઓરે એકદમ પિંક કલરની પેનથી કરેલું છે તો એવા કેટલા છે 2 છે અને જે અડધા ચોરસ છે એમાં મેં ચોકડીની નિશાની કરેલી છે તો હવે આપણે સમજીએ કે એનું ક્ષેત્રફળ 10 ચોરસ સેમી કેવી રીતે થાય તો એના માટે આપણે દાખલો ગણીશું હવે આપણે શોધવાનું છે પીળા ભાગનું ક્ષેત્રફળ
પીળા ધાતુ ક્ષેત્ર હવે પીળા ભાગમાં તમે આકૃતિની અંદર જોયું આખા ચોરસ કેટલા હતા 3 હતા બરોબર આખા ચોરસ 3 હતા અને અડધા કરતા વધુ ચોરસ હતા 2 અડધા કરતા વધુ ચોરસ હતા 2 જેને આપણે આખા જ ગણી લઈએ છીએ અને અડધા ચોરસ કેટલા હતા 2 હતા જે અડધા ચોરસ છે એને આપણે 1 તૃતીયાંશ વડે ગુણીએ છીએ એટલે કે 2 ને 2 વડે આપણે ભાગવા પડે જો આ 3 અને 2 થશે 5 હવે આપણે આ 2 ને 2 વડે ભાગીએ તો કેટલો જવાબ આવશે 1 જવાબ આવશે તો 5 ને 1 કેટલા થાય 6 તો 6 ચોરસ સેમી એટલે કે પીળા ભાગનું ક્ષેત્રફળ કેટલું છે 6 ચોરસ સેમી અને પૂરા આકારનું ક્ષેત્રફળ કેટલું હતું 10 ચોરસ સેમી એમાં એને કહ્યું છે કે 10 ચોરસ સેમી થાય એ રીતે એને બનાવવાનું હતું તો પૂરા ભાગનું ક્ષેત્રફળ કેટલું થશે 10 ચોરસ સેમી પણ એ આપણે સમજાવવાનું નથી એટલું સમજાવવાનું છે પહેલા ભાગનું ક્ષેત્રફળ 4 ચોરસ સેમી અને પીળા ભાગનું ક્ષેત્રફળ 6 ચોરસ સેમી કેવી રીતે થાય તો એ આપણે દાખલો સમજાવી દીધો છે તો બાળ મિત્રો આ દાખલો તમારે તમારી નોટબુકમાં ગણવાનો છે પહેલાં આકૃતિ દોરવાની છે પહેલાં રકમ લખવાની પછી આકૃતિ દોરવાની ને પછી દાખલો કરવાનો હવે બાળ મિત્રો તમારે તમને તમારી હવે જુઓ બાળ મિત્રો તમને સ્ક્રીન ઉપર એક ચિત્ર દેખાશે દેખાયું ચિત્ર બરાબર હા એક ચિત્ર દેખાયું એમાં પણ એક આકાર બનાવેલો છે જેનું ક્ષેત્રફળ 10 ચોરસ સેમી થાય છે એમાં પણ બે કલરનો ઉપયોગ કર્યો છે પોપટી કલર એટલે લીલો કલર અને નીચે વાદળી કલર હવે જો એમાં તમે આખા ખાના ગણો જેમાં મેં ખરાની નિશાની કરી છે આખા ખાના છે 4 બરાબર અને જે પિંક પેન્ટલી ખરાની નિશાની કરી છે એટલે કે અડધા કરતાં વધુ મોટા ખાના છે 4 અને અડધા ખાના છે 4 બરાબર તો હવે આપણે એટલે કે જો 4 આખા ખાના છે એટલે કે 4 થઈ ગયું 4 પેલા અડધા કરતાં વધારે 4 ને 4 8 અને 4 અડધા એના અડધા એટલે કે 2 એટલે કુલ 10 ચોરસ સેમી એનું ક્ષેત્રફળ થઈ ગયું પ્રશ્ન એવો પૂછ્યો છે કે વાદળી ભાગનું ક્ષેત્રફળ કેટલું છે સમજાવો બરાબર એ આકાર કોણે બનાવ્યો છે સુરુચિએ બનાવ્યો છે તો પ્રશ્ન છે કે સુરુચિ સાચી છે વાદળી ભાગના વાદળી ભાગનું ક્ષેત્રફળ કેટલું છે સમજાવો સુરુચિ સાચી છે તો હા સાચી છે આપણે જોયું ને કે આખા એને જે આકાર બનાવ્યો છે આખા આકારનું ક્ષેત્રફળ 10 ચોરસ સેમી છે આપણે ગણી લીધું તો કે જે વાદળી ભાગનું ક્ષેત્રફળ કેટલું છે સમજાવો અહીંયા આપણે ખાલી વાદળી ભાગનું ક્ષેત્રફળ કેટલું છે એ સમજાવવાનું છે લીલા ભાગનું સમજાવવાનું નથી તો આપણે સમજાવીશું કે વાદળી ભાગનું ક્ષેત્રફળ બરાબર હવે જો એ આકારની અંદર બે ભાગ હતા લીલો અને વાદળી તો વાદળી ભાગની અંદર બે આખા ચોરસ હતા અને 4 અડધા કરતા વધુ ચોરસ હતા 4 કેવા હતા અડધા કરતા વધુ ચોરસ એટલે અડધા કરતા મોટા તો આપણે એને તો આખો જ ગણી લઈએ છીએ તો 2 ની 4 કેટલા થાય 6 ચોરસ સેમી તો જે આ વાદળી ભાગનું ક્ષેત્રફળ કેટલું થશે 6 ચોરસ સેમી થશે બરાબર તો પછી આ દાખલો તમારે તમારી નોટબુકની અંદર ગણવાનો છે આકૃતિ પણ દોરવાની છે અને દાખલો પણ ગણવાનો છે હવે બાળમિત્રો તમને તમારી સ્ક્રીન ઉપર એક આકૃતિ દેખાશે બરાબર જો એમાં શું લખ્યું છે કે નીચેના ચિત્રમાં એક આકારની બાજુ છે આકારનું ક્ષેત્રફળ 4 ચોરસ સેમી થાય
આકાર પૂર્ણ કરો એમાં પ્રશ્ન પણ આવો લખેલો છે અને આકૃતિ પણ બતાવેલી છે હવે આને આપણે આ આકૃતિ કેવી રીતે પૂરી કરીએ તો એનું ક્ષેત્રફળ 4 ચોરસ સેમી થાય તો જો તમને સ્ક્રીન ઉપર એક બીજી આકૃતિ પણ દેખાશે એની અંદર મે બે ખાનામાં એક એક લખ્યું છે અને ચાર ખાનામાં એક દૃત્યાંશ લખ્યું છે એક લખ્યું છે આખું ખાનું છે અને એક તૃતીયાંશ લખ્યું છે એ અડધો ખાનું છે તો આખા ખાના કેટલા છે 2 અને અડધા ખાના કેટલા છે 4 તો 4 ને આપણે 2 વડે ભાગી નાખીએ એટલે કે 2 થઈ જશે તો 2 ને 2 4 એટલે કે આ 4 ચોરસ સેમીનો આપણે એક આકાર બનાવી લીધો છે જો બાળ મિત્રો હવે તમને સ્ક્રીન ઉપર બીજી એક આકૃતિ દેખાશે એમાં લખ્યું છે કે નીચે ચિત્રમાં એક આકારની બે બાજુઓ દોરેલી છે બીજી બે બાજુઓ એવી રીતે દોરો કે જેથી તેનું ક્ષેત્રફળ 2 ચોરસ સેમીથી ઓછું થાય હવે આપણે આમાં બે બાજુ એવી રીતે દોરવાની છે કે આકૃતિનું ક્ષેત્રફળ 2 ચોરસ સેમી કરતા ઓછું એટલે કે 1 ચોરસ સેમી થાય તો 4 તો આપણે 1 ચોરસ સેમી આકાર બને એવું આપણે આકૃતિ દોરીશું તો જો તમે સ્ક્રીન ઉપર બીજી એક આકૃતિ દેખાશે જેમાં મેં બે ખાનામાં એક તૃતીયાંશ લખ્યું છે અડધું અડધું ખાનું ભેગું કરીએ તો કેટલું થઈ જાય એક ચોરસ બની જાય એટલે કે એ આકૃતિનું ક્ષેત્રફળ એક ચોરસ સેમી થશે તો આજે સ્ક્રીન ઉપર મેં આકૃતિઓ મેં તમને બતાવી એ તમારે પ્રશ્ન પણ સ્ક્રીન ઉપરથી જોઈને નોટમાં લખવાનું છે એ આકૃતિઓ પણ એમાંથી જોઈને તમારે નોટની અંદર દોરવાની છે હવે જુઓ બાળ મિત્રો તમને સ્ક્રીન ઉપર બીજી એક આકૃતિ દેખાશે એમાં શું પ્રશ્ન છે કે અહીંયા એક 20 ચોરસ સેમી ક્ષેત્રફળનો લંબચોરસ આપેલો છે એક લંબચોરસ આકૃતિ છે એનું ક્ષેત્રફળ કેટલું છે 20 ચોરસ સેમી તો તમે એના ખાના ગણો કુલ જે મેં તમને આકૃતિ સ્ક્રીન ઉપર બતાવી છે એના ખાના કેટલા છે 20 ખાના છે 20 ચોરસ હોય એટલે કે એનું ક્ષેત્રફળ થઈ ગયું 20 ચોરસ જો હવે તમને સ્ક્રીન ઉપર બીજી એક આકૃતિ દેખાશે એમાં પ્રશ્ન લખ્યો છે કે આ લંબચોરસમાં એક સીધી રેખા એવી રીતે દોરો કે જેથી બે સમાન ત્રિકોણ બને અને દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું હશે જો પહેલી આકૃતિમાં આપણે શું જોયું તો 20 ચોરસ સેમીનું લંબક્ષેત્ર 20 ચોરસ સેમી ક્ષેત્રફળ હોય એવો લંબચોરસ જોયું એમાં આપણે એક રેખા એવી બનાવવાની છે કે જેથી બે સમાન ત્રિકોણ બને તો જો મેં આ ચિત્રની અંદર એક રેખા બનાવી દીધી છે બે સમાન ત્રિકોણ બની ગયા તો હવે દરેક ત્રિકોણનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે તો એ દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે શું કરવું પડશે એ આપણે દાખલો ગણીશું એટલે કે તમારે રકમ લખવાની આકૃતિ દોરવાની અને પછી દાખલો ગણવાનો છે તો દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ જો આખા લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું હતું એ તો એમણે આપણને પહેલા જ કહી દીધું કે 20 ચોરસ સેમી એ આખા લંબચોરસનું ક્ષેત્રફળ હતું હવે આપણે એમાં લીટી એવી રીતે દોરી હતી કે બે સમાન ત્રિકોણ બને તો આપણે એને 2 વડે ભાગી નાખવાના હવે 20 ને 2 વડે ભાગીએ તો જવાબ કેટલો આવે 10 ચોરસ સેમી એટલે કે આપણે જે ત્રિકોણ બનાવ્યા આકૃતિમાં એ બંને ત્રિકોણનું ક્ષેત્રફળ થશે 10 ચોરસ સેમી જો હવે બાળ મિત્રો તમને સ્ક્રીન ઉપર બીજું એક ચિત્ર દેખાશે એ ચિત્રની ઉપર એક સૂચના લખી છે કે આ લંબચોરસમાં એક સીધી રેખા એવી રીતે દોરો કે જેથી બે સમાન લંબચોરસ બને અને દરેક નાના લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું હશે જો લંબચોરસ કેટલા સેન્ટીમીટર કેટલા સેમીનો હતો 20 ચોરસ સેમીનો તો મેં એમાં એક લીટી એવી દોરી છે વચ્ચે કે બંને લંબચોરસને બે લંબચોરસ બનાવ્યા લીટી દોરીને બંને લંબચોરસ એક સમાન બની ગયા છે હવે આપણે એનું ક્ષેત્રફળ શોધવાનું છે તમે ખાના ગણીને પણ શોધી શકો છો અને હું તમને રીતથી પણ સમજાવીશ તો તમારે એ રકમ લખવાની એ ચિત્ર દોરવાનું અને પછી હું આ જે બોર્ડ પર દાખલો ગણાવું છું એ પણ તમારે ગણવાનું છે તો દરેક નાના લંબચોરસનું ક્ષેત્રફળ
જો મોટા લંબચોરસ નું ક્ષેત્રફળ કેટલું હતું 20 ચોરસ સેમી એમાંથી આપણે કેટલા લંબચોરસ બનાવ્યા બે લંબચોરસ બનાવ્યા એટલે કે બે વડે આપણે ભાગવાના તો 20 ને બે વડે ભાગીએ તો કેટલા આવે 10 ચોરસ સેમી તો એ બંને નાના લંબચોરસ જે આપણે બનાવ્યા એનું ક્ષેત્રફળ પણ કેટલું આવશે 10 ચોરસ સેમી હવે બાળ મિત્રો તમને સ્ક્રીન ઉપર એક રકમ અને આકૃતિ દેખાશે રકમમાં શું લખ્યું છે કે આ લંબચોરસમાં બે સીધી રેખાઓ એવી રીતે દોરો કે જેથી તે એક લંબચોરસ અને બે સમાન ત્રિકોણમાં વિભાજિત થાય લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું છે અને દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું છે તો જો હવે આપણે મેં તમને જે આકૃતિ બનાવી એમાં મેં એવી રીતે લીટીઓ દોરી છે કે એક લંબચોરસ બને અને બે ત્રિકોણ બને તો હવે તમને આકૃતિ સમજાઈ ગઈ છે તો હવે આપણે એના ઉપરથી દાખલો ગણીશું પહેલા શેનું ક્ષેત્રફળ શોધીશું નાના લંબચોરસનું ક્ષેત્રફળ શોધીશું તો નાના લંબચોરસનું ક્ષેત્રફળ હવે મોટો લંબચોરસ કેટલાનો હતો 20 ચોરસ સેમીનો હતો બરાબર તો મોટા લંબચોરસનું ક્ષેત્રફળ હતું 20 ચોરસ સેમી એના અડધા ભાગમાં મેં એક નાનો લંબચોરસ બનાવ્યો છે એટલે કે હું આને બે વડે ભાગી નાખું 20 ને બે વડે ભાગું તો કેટલા આવશે 10 10 ચોરસ સેમી એટલે કે આપણે આ આકૃતિમાં જે લંબચોરસ બનાવ્યો હતો એનું ક્ષેત્રફળ થશે 10 ચોરસ સેમી અને બાકીના 10 ચોરસ સેમીમાં આપણે બે ત્રિકોણ બનાવ્યા હતા બરાબર તો હવે લખીશું દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ બે ત્રિકોણ બનાવ્યા હતા એટલે કે દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ તો આપણે નાના લંબચોરસની અંદર બે ત્રિકોણ બનાવ્યા છે તો નાના લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું છે 10 ચોરસ સેમી એની અંદર આપણે કેટલા ત્રિકોણ બનાવ્યા હતા બે બનાવ્યા હતા એટલે એને બે વડે ભાગી નાખો 10 ને બે વડે ભાગીએ તો કેટલા આવશે 5 ચોરસ સેમી તો એમાં જે બે ત્રિકોણ બનાવ્યા છે એનું ક્ષેત્રફળ થશે 5 ચોરસ સેમી તો બાળ મિત્રો આજે મેં તમને જે સ્ક્રીન ઉપર બતાવ્યું એ પણ તમારે નોટમાં લખવાનું છે અને જે બોર્ડ ઉપર એના દાખલા ગણાવ્યા એ પણ તમારે નોટમાં લખવાનું છે બધી જ આકૃતિઓ નોટની અંદર પૂરવાની છે અને જ્યાં કલર બતાવ્યા છે ત્યાં તમારે કલર પણ પૂરવાના છે